गुड मॉर्निंग टू ऑल मित्र, आज अपने ऑटोमोबाइल सिस्टम डिजाइन सब्जेक्ट की अंदर चैप्टर नंबर 1 डिजाइन ऑफ क्लच के जेमा छेला एक बे लेक्चर थी आपने एग्जांपल जो जीटीयू की एग्जाम अंदर पूछाय छे तो ते कई रीते पूछाय छे अने तेने सॉल्व करवानी मेथड अंगे चर्चा करी रह्या छीए। तो आजे वधारे एक एग्जांपल छे तो जोईए। A single plate clutch effective on both sides is required to transmit 25 kW at 3000 rpm. Determine the outer and inner radius of the friction surface. If the coefficient of friction is 0.254, the ratio of radius is 1.25 and the maximum pressure is not exceed 0.1 Nm². Also, determine the axial thrust to the provided by spring and assume uniform wear theory. એટલે કે એક સિંગલ પ્લેટ ક્લચ ની આ ડિઝાઇન કરવાની છે કે જેની બંને તરફ અસરકારક ઇફેક્ટિવ છે, એટલે કે ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ લગાવેલું છે, એટલે કે n = 2 આપણને આપેલું છે અને તે 3000 rpm ઉપર 25 kW નો ટોર્ક જે છે તે ટ્રાન્સમિટ કરે છે। तो आ क्लच प्लेट माटे तेनी इनसाइड अने आउटसाइड रेडियस जे छे फ्रिक्शन सपाटीनी शोधवानी छे। तेना माटे आपणे म्यू कोएफिशिएंट ऑफ फ्रिक्शन जे छे ते 0.255 आपेलो छे। आ उपरांत आपणे आउटर रेडियस थी इनर रेडियस नो रेशियो जे छे 1.25 आपेलो छे अने तेनी उपर जे प्रेशर लागे छे ए मेक्सिमम प्रेशर 0.1 न्यूटन अपॉन मिलीमीटर स्क्वेर करता वधारे ना रहेवुं जोईए। અને છે એ તેના અંદર જે એક્સિયલ થ્રસ્ટ લાગે છે તે પણ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે અને આ ડિઝાઇન કરવા માટે આપણે યુનિફોર્મ વિયર થિયરીનો ઉપયોગ કરવાનો છે અથવા તો તેની જે કન્ડિશન જે છે જેની આપણે ધ્યાને લેવાની છે। તો સૌથી પહેલા આપણે સોલ્યુશનની અંદર ગિવન ડેટા જે છે તે આપણને આપેલો છે તે લખી અને એક્ઝામ્પલ સોલ્વ કરવાની શરૂઆત કરી દઈશું। तो सौथी पहला जोईए n = 2 के जे आपणने ऑलरेडी आपेलू छे के बन्ने साइड इफेक्टिव छे। p = 25 kW और 25 × 10³ W। n = 3000 rpm, u = 0.255, p maximum = 0.1 Nm², d1/d2 = 0.25 and r1/r2 is also 0.25। तो गिवन डेटा ની વેલ્યુ જે છે તે અહીં આપણે જોઈ લીધી। નેક્સ્ટ હવે આપણે સોલ્વ કરીશું એક્ઝામ્પલ। તો કે સૌથી પહેલા જોઈએ તો કે ક્લચ ની મદદ થી કેટલો ટોર્ક ટ્રાન્સમિટ થાય છે, એટલે કે ટોર્ક ટ્રાન્સમિટેડ બાય ક્લચ ઇક્વેશન ઇઝ T = P × 60 / 2π × N। બધી જ વેલ્યુ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે તો અહીં લખી દઈશું 25 × 10³ × 60 / 2π × 3000 = 79.6 Nm and 79600 Nm। હવે આપણે એમાં આગળ વધીશું તો આપણને કહેલું છે કે આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે યુનિફોર્મ વિયર કન્ડિશનને ધ્યાને લેવાની છે, એટલે કે યુનિફોર્મ વિયર કન્ડિશન પ્રમાણે સૌથી પહેલા આપણે અહીં મેઇન રેડિયસ ફ્રિક્શન સપાટી માટે શોધીશું અને તેના માટેનું સૂત્રનો ઉપયોગ કરીશું। તો કેપિટલ R બરાબર R1 + R2 / 2, જ્યાં R1 જે છે તેની વેલ્યુ આપણે જે ઇક્વેશન છે R1/R2 = 1.25 જે રેશિયો છે તેની મદદથી અહીંયા લઈએ R1 = 1.25 R2 into + R2 / 2, એટલે કેપિટલ R ની વેલ્યુ જે છે તે આપણને કેટલી મળે છે 1.125 R2 સૂત્ર જે આપણે T = μ × W × R × M એ પ્રમાણે હતું તો સૌથી પહેલા આપણે T શોધ્યું R શોધ્યું હવે W શોધીશું તો XL force capital W = 2π P × R2 bracket માં R1 - R2। તો બધી વેલ્યુ જે છે તે મૂકીએ તો 2π × 0.1 × R2 (1.25 R2 - R2), સો ધ એક્સિયલ ફોર્સ W ઇઝ 0.157 R2 / 2।
હવે ટોર્ક ટ્રાન્સમિટેડ બાય ક્લચ નું જે આપણે ડિઝાઇન કરેલું સૂત્ર છે તેનો ઉપયોગ કરીએ તો T is equal to small n into mu WR. બધી વેલ્યુ જે અવેલેબલ છે તે અહીં આપણે લખી દઈશું. તો T is equal T ની વેલ્યુ જે છે આ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો 796000 is equal to 2 into 0.255 into 0.157 R2 raised to 2 into 1.125 R2. So R2 cube is equal to 796000 divided by 0.09 and the value is 884 into 10 raised to 3. So cube root of this value, so the R2 is 96 millimeter. હવે R2 ઉપરથી આપણે D2 ફાઇન્ડ આઉટ કરી દઈશું તો D2 ઇઝ ઇક્વલ ટુ 2R2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 96 ઇઝ ઇક્વલ ટુ 192 મિલીમીટર એન્ડ ધેન R1 ઇઝ ઇક્વલ ટુ 1.25 R2 સો 1.25 ઇન્ટુ 96 ઇઝ ઇક્વલ ટુ 120 મિલીમીટર એન્ડ D1 ઇઝ 2R1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 120 ઇઝ ઇક્વલ ટુ 240 મિલીમીટર ધેન ફાઇનલી The axial thrust to be provided by the spring W is 2 pi PR2 in bracket R1 minus R2. Value is 2 pi into 0.1 into 96 in bracket 120 minus 96 and W is 1447.65 Newton. Example આપણે અહીં પૂરો થાય છે તો આ રીતે આપણે સિંગલ પ્લેટ ક્લચની ડિઝાઇન માટેના એક્ઝામ્પલ છે તે આ રીતે પૂછાતા હોય છે. નેક્સ્ટ હવે આપણે એક વધારે એક્ઝામ્પલ જે છે તે જોઈએ. એ ડ્રાય સિંગલ પ્લેટ ક્લચ ઇઝ ટુ બી ડિઝાઇન ફોર એન ઓટોમોટિવ વ્હીકલ વુઝ એન્જિન ઇઝ રેટેડ ટુ ગીવ 100 કિલોવોટ એટ 2400 આરપીએમ એન્ડ ધ મેક્સિમમ ટોર્ક 500 ન્યૂટન મીટર. ધ આઉટર રેડિયસ ઓફ ધ ફ્રિક્શન પ્લેટ ઇઝ 25% મોર ધેન ઇનર radius. The intensity of pressure between the plate is not exceed 0.07 newton upon millimeter square. The coefficient of friction may be assumed equal to 0.3. The helical spring is required by this clutch to provide the axial force necessary to engine to engage the clutch R8. If each spring has stiffness equal to 40 newton upon millimeter, determine the dimension of friction plate and initial compression in the spring. આ જે છે એક્ઝામ્પલ તેની અંદર આપણે જે ઉપર જે એક્ઝામ્પલ હમણાં સોલ્વ કર્યો છે તે જ પ્રમાણે પૂછવામાં આવેલું છે, પરંતુ આમાં થોડુંક એક્સ્ટ્રા પણ પૂછેલું છે કે જેની અંદર ડેટામાં કઈ રીતે છે જોઈએ તો એક સિંગલ પ્લેટ ક્લચ છે ડ્રાય ટાઈપનો, તેને ડિઝાઇન કરવામાં આવેલો છે ઓટોમોટિવ વ્હીકલ માટે અને તે 2400 આરપીએમ ઉપર 100 કિલોવોટ પાવર ટ્રાન્સમિટ કરે છે અને મેક્સિમમ ટોર્ક ટ્રાન્સમિશન કેપેસિટી એની 500 ન્યૂટન મીટર જેટલી છે. તેની આઉટર રેડિયસ તેની ફ્રિક્શન સરફેસિસની આઉટર રેડિયસ અને ઇનર રેડિયસ જે છે તેનો રેશિયો છે 1.25 જેટલો આપ્યો છે, અથવા તો એમ કહીએ કે તેની આઉટર રેડિયસ ઇનર રેડિયસ કરતાં 25% વધારે આપેલી છે અને પ્લેટ વચ્ચેનું બે પ્લેટ વચ્ચેનું ફ્રિક્શન જે ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર છે પ્રેશરની તીવ્રતા એ 0.07 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર કરતા વધારે નથી. આ ઉપરાંત આપણને અહીં કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનની વેલ્યુ પણ આપેલી છે કે જે સામાન્ય રીતે એઝ્યુમ કરેલી 0.3. હેલિકલ સ્પ્રિંગ આપણને અહીં આપેલી છે કે જેનો ઉપયોગ આપણે ક્લચને એન્ગેજ કરવા માટે થાય છે અને જે એક્સિયલી ફોર્સ માટે પણ રિક્વાયરમેન્ટ છે અને તેની સંખ્યા સ્પ્રિંગની આપણને 8 આપેલી છે. જો સ્પ્રિંગની બધા જ સ્પ્રિંગની સ્ટીફનેસ એક સમાન હોય એટલે કે એક સ્પ્રિંગની સ્ટીફનેસ જે છે તે 40 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર છે તો આવા કિસ્સામાં આપણે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક તો કે ફ્રિક્શન પ્લેટના ડાયમેન્શન એટલે કે R1 અને R2 અને ડિફ્રેક્શન અથવા તો કોમ્પ્રેશન ઓફ ધ સ્પ્રિંગ માટે કેટલું છે તે આપણે એક્ઝામ્પલની અંદર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ગીવન ડેટા જે છે તે આપણને જે રકમ આપેલી છે તેના ઉપરથી લઈ લઈએ તો 100 P is equal to 100 કિલોવોટ
अटले ने व्हाट भी इधर कन्वर्ट कर दिए तो 100 इनटू 10 रिस्ट टू क्यूब व्हाट n इज इक्वल टू 2400 आरपीएम t इज इक्वल टू 500 न्यूटन मीटर इज इक्वल टू 500 इनटू 10 रिस्ट टू क्यूब न्यूटन मिलीमीटर इंटेंसिटी ऑफ द प्रेशर p इज इक्वल टू 0.07 न्यूटन अपॉन मिलीमीटर स्क्वायर नंबर ऑफ स्प्रिंग ns इज इक्वल टू 8 mu इज इक्वल टू 0.3 एंड स्टिफनेस इज इक्वल टू 40 न्यूटन अपॉन मिलीमीटर स्क्वायर नाउ वी कैन सॉल्व द एग्जांपल स्टेप बाय स्टेप फर्स्ट स्टेप इज द डायमेंशन ऑफ फ्रिक्शन प्लेट First one, R1 is equal to outer radius of the friction plate, R2 is equal to inner radius of the friction plate and outer radius of the friction plate is 25% more than inner radius. So, R1 is equal to 1.25 R2. આપણે રકમની અંદર કીધેલું છે R1 એમાં જોઈએ તો અહીંયા સૌથી પહેલા આપણે એઝ્યુમ કરી લઈએ કે R1 જે છે તે આઉટર રેડિયસ છે R2 જે છે તે ફ્રિક્શન પ્લેટ માટેની ઇનર રેડિયસ છે અને આપણને રકમમાં એક વસ્તુ એ પણ આઈડેન્ટિફાઈ કરેલી છે કે આઉટર રેડિયસ છે એ ફ્રિક્શન પ્લેટની ઇનર રેડિયસ કરતા 25% જેટલી વધારે છે એટલે R1 ઇઝ ઇક્વલ ટુ 1.25 R2 બરાબર તો સૌથી પહેલા આપણે જ્યારે પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ તો તેને આપણે સૂત્ર પ્રમાણે મ્યુ ડબલ્યુ ને આર ઇન્ટુ એન તો સૌથી પહેલા આપણે મીન રેડિયસ કોન્ટેક સરફેસ માટે ફાઇન્ડ આઉટ કરીશું તો એના માટેનું સૂત્ર છે કેપિટલ આર બરાબર R1 વત્તા R2 ડિવાઇડેડ બાય 2 તો વેલ્યુ મૂકી દે 1.25 R2 પ્લસ R2 ડિવાઇડેડ બાય 2 એટલે કેપિટલ આર ની વેલ્યુ આપણને અહીંયા મળે છે 1.125 R2 સેકન્ડ વન ઇઝ એક્સિયલ ફોર્સ So the W is equal to 2 pi into P into R2 in bracket R1 minus R2 and all the value are put in this equation 2 pi into 0.07 into R2 in bracket 1.25 R2 minus R2 and finally the W is 0.11 R2 square. Next હવે આપણે આગળ જોઈએ તો કે ટોર્ક ટ્રાન્સમિટેડ બાય ક્લચ તો તેના માટેનું સૂત્ર છે કે T બરાબર N ઇન્ટુ μ W R બધી વેલ્યુ આપણે જે છે તે અહીંયા મૂકી દઈએ જેટલી આપણી પાસે અવેલેબલ છે તો આપણે 500 ઇન્ટુ 10 રેસ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 0.3 ઇન્ટુ 0.11 R2 સ્ક્વેર ઇન્ટુ 1.125 R2 So the R2 cube is equal to 500 into 10 raised to cube divided by 0.074. So the R2 cube is 6753 into 10 raised to cube millimeter and cube root of this value. The value of R2 is 190 mm એટલે કે આપણને R2 ની વેલ્યુ જે છે તે 190 મિલીમીટર જેટલી મળે છે અને આની ઉપરથી આપણે R1 ની વેલ્યુ શોધીએ તો R1 ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ R2 સો 1.25 ઇન્ટુ 190 ઇઝ ઇક્વલ ટુ 237.5 મિલીમીટર ઇનિશિયલ કોમ્પ્રેશન ઇન ઈચ સ્પ્રિંગ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સ્ટિફનેસ ઓફ સ્પ્રિંગ is equal to stiffness per spring into number of spring તો total stiffness of spring કેટલી મળે છે તો 40 into 8 is equal to 320 newton upon millimeter square axial force required to engage the clutch એટલે કે clutch ને એન્ગેજ કરવા માટે કેટલો axial force જરૂરી પડે છે તો તેના માટેનું સૂત્ર આપણે ઉપર ડિરાઇવ કર્યું હતું તેની અંદર આપણે R2 ના ફોર્મમાં સૂત્ર મળેલું છે તો એમાં R2 ની વેલ્યુ ડાયરેક્ટ પુટ કરી દઈએ તો W is equal to 0.11 into R2 square. So W is equal to 0.11 into 190 square. And finally, W ની value આપણને 39,970 ન્યૂટન જેટલી મળે છે. Now, initial compression in spring. એટલે કે spring ની અંદર compression કેટલું થાય છે? તો તેના માટેનું સૂત્ર છે એક્સિયલ ફોર્સ ડિવાઇડેડ બાય સ્ટિફનેસ ટોટલ સ્ટિફનેસ ઓફ ધ સ્પ્રિંગ
बन्ने की वैल्यू आपणी पासे अवेलेबल छे तो ते लखीए 39720 डिवाइडेड बाय 320 इज इक्वल टू 12.4 mm એટલે કે સ્પ્રિંગ ની અંદર ઇનિશિયલ કોમ્પ્રેશન જે છે તે આપણને કેટલું મળે છે 12.4 મિલીમીટર તો મિત્રો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વધારે જે એક્ઝામ્પલ છેલ્લા જે હશે તે આપણે જોઈશું